दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों, आज ना वीडियो में हूँ तमारी साथे बात करीश शियाळा नी ऋतु में थता शर्दी खांसी ताव अने कफ दूर करवा माटे घरेलू उपचार। दोस्तों, शियाळा नी ऋतु नी साथे ज शरीर में घणा बधा प्रॉब्लम थई जाय छे, मतलब कि बीमारी चालू थई जाय छे, कारण के वातावरण ठंडु होय छे अने आ ठंडी नी ऋतु में आपणे घणी मुश्किलो पण पड़े छे। साथे ज आ शियाळानी ऋतुमां आपणे बीमार पण पड़ीए छीए, तो घणा एवा बीमारीना एवा इलाजो छे जे घरना रसोड़ामांथी मळी रहे एवा छे। दोस्तों, मारो आजनो वीडियो जरूरथी पूरो जोजो, कारण के आजना वीडियोमां हूँ तमने एक साथे चार प्रॉब्लम दूर करवाना घरेलू उपचारो बतावानी छूं, जेवा के ताव, शर्दी, खांसी, कफ। आ बधी समस्या दूर करवा माटे आज हूँ तमने घरेलू उपचारों बताईश। दोस्तों, जो तमे यूट्यूब पर मारो वीडियो पहली बार जोई रह्या होय तो मारी यूट्यूब चेनलनुं नाम छे घरगथ्थु देसी उपचार। तो आ मारी यूट्यूब चेनल ने जरूरथी सब्सक्राइब कर देजो अने साथे बाजूमां आवेला बेल आइकन ने प्रेस कर देजो। बेल आइकन प्रेस करवाथी मारा आवनार नवा वीडियोनी नोटिफिकेशन तमारा मोबाइलमां आवती रहेशे। दोस्तों, मारी यूट्यूब चेनलनुं नाम मैं चेन्ज कर्युं छे, तो जरूरथी मारी यूट्यूब चेनलने सब्सक्राइब करी नाखजो। दोस्तों, તાવ આવતો હોય તો એક ગ્લાસ પાણી લેવાનું છે, એ પાણીમાં અડધો ટુકડો આદુ લેવાનું છે અને એને છીણીને પછી એ પાણીમાં નાખવાનું છે। ત્યારબાદ ચપટી હળદર લેવાનું છે અને 4-5 કાળી મરીનો પાવડર લેવાનું છે અને છેલ્લા ગોળ નાખવાનો છે 1 ચમચી જેટલો, એનાથી વધારે પણ તમે નાખી શકો છો। આ બધી વસ્તુને એક ગ્લાસના પાણીમાં નાખીને ઉકાળવાનું છે અને ત્યારબાદ હુફાળો થાય એટલે પીવાનું છે। દોસ્તો, આ ઉપચાર તમે દિવસમાં 3-4 વાર કરી શકો છો, એટલે તમને શરદી, ખાંસી, તાવ અને કફ દૂર થઈ શકે છે। દોસ્તો, આ ઘરેલુ ઉપચારના વસ્તુ ઘરના કિચનમાંથી મળી રહે એવી છે અને ઘરની આસપાસમાં કરિયાણાની દુકાનમાં પણ મળી રહે એવી છે, તો જરૂરથી આ ઉપાય અજમાવી જોજો જો તમને તાવ, શરદી, ખાંસી અને કફ થઈ ગયો હોય તો। તમને અચાનક જ તાવ આવી જાય તો શું કરી શકો છો? તો એક ગ્લાસ પાણી લેવાનું છે અને એમાં 2 ચમચી જેટલા સૂકા ધાણા આખા નાખવાના છે, એને પાણીમાં ઉકાળવાના છે અને પાણી જ્યારે અડધું ગ્લાસ થઈ જાય, એક ગ્લાસ પાણી લીધું હોય એ ઉકળી અને અડધું ગ્લાસ જેટલું થઈ જાય ત્યારબાદ હુફાળું પીવાનું છે, તો તમને તરત જ તાવમાંથી રાહત મળશે। તાવ, શરદી અને ખાંસી સાથે કફ દૂર કરવા માટે ઘરેલું ઉપચાર છે, 1 લિટર પાણી લેવાનું છે, એ પાણીમાં 2 ચમચી જેટલો લવિંગનો પાવડર નાખવાનો છે અને 10-12 પાન તુલસીના નાખવાના છે અને એને ઉકાળીને કાળો બનાવવાનો છે। આ કાળાને આપણે દરરોજ એટલે કે આખા દિવસમાં 2-2 કલાક પીવાનું છે, જેનાથી શરદી, ખાંસી, તાવ અને કફ દૂર થઈ જાય છે। દોસ્તો, જો તમને તાવ આવતો હોય તો તમે આ ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો। 1 કપ પાણી લેવાનું છે, 1 કપમાં 1 ચમચી મેથીના દાણા પલાળીને રાખવાના છે। આ ઉપાય રાત્રે સૂતા પહેલાં કરવાનો છે, એટલે કે રાત્રે સૂતા પહેલાં 1 કપ પાણી લેવાનું છે, એમાં 1 ચમચી મેથીના દાણા નાખવાના છે અને સવારે ઊઠીને તમારે આ પાણીમાં એટલે કે આ મેથીના પાણીમાં લીંબુનો રસ 1 ચમચી જેટલો અને મધ મિક્સ કરીને પીવામાં આવે તો તાવ દૂર થઈ જાય છે। જો દોસ્તો તમને તાવ આવતો હોય અને તમને ખાવાનું બિલકુલ ન ભાવતું હોય તો તમે ખાવાની સાથે થોડું સૂપ પણ પી શકો છો, એટલે કે વેજીટેબલ સૂપ બનાવીને પણ પી શકો છો। સાથે જ આખા દિવસમાં 8-9 ગ્લાસ પાણી પીવામાં આવે તો તમને તાવમાં રાહત મળે છે અને સાથે તમને ખાવાનું પણ ગમે છે જમવા માટે। એટલા માટે તમારે તાવ આવતો હોય તો સૂપ અને 8-9 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ। પાણી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, એવી જ રીતે સૂપ, વેજીટેબલ સૂપ પીવામાં આવે તો પણ ઘણો ફાયદો થઈ જાય છે। તમને તાવ આવતો હોય અને શરીરમાં ખૂબ જ ઠંડી લાગતી હોય તો તમે 1 ગ્લાસ પાણીમાં 1 કળી એટલે કે 1 લસણની કળીને
એને છૂંદીને અથવા તો વાટીને અથવા તો છીણીને એમાં એ પાણીમાં ગરમ કરીને પછી પીવામાં આવે તો શરીરમાં ગરમી વધે છે. લસણ આપણા ખાવામાં એટલે કે આપણા રસોડામાં હોય જ છે અને આપણે ખાવામાં રોજ ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તો આ લસણનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી વધે છે અને સાથે લસણને આયુર્વેદિકમાં ખૂબ જ મહાન માનવામાં આવે છે, કેમ કે લસણ ઘણી બધી સમસ્યા દૂર કરી શકે છે. જો દોસ્તો તમને શરદી ખાંસી અને તાવ એક સાથે આવતો હોય તો એના માટે ઘરેલું ઉપચાર છે. એક ટુકડો આદુનો લેવાનો છે, એને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાનું છે અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મધ મિક્સ કરીને પીવાનું છે. દોસ્તો આદુમાં ઘણા બધા ગુણધર્મો રહેલા છે. આદુનો ઉપયોગ આપણે દરરોજ આપણે ખાવાની વસ્તુમાં કરતા જ હોઈએ છીએ. આદુને આપણે ચા પીએ છીએ, આદુને આપણે શાકમાં ઉપયોગમાં લઈએ છીએ, મસાલાની રીતે દરેક રીતે આપણે આદુનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. તો આ આદુનો ઉપયોગ કરવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે. આદુમાં ઘણા બધા ગુણધર્મો રહેલા છે અને આદુ ઘણી બધી બીમારીઓને પણ દૂર કરે છે. તો જરૂરથી આ ઉપાય અજમાવી જોજો. દોસ્તો જો તમને શરદી ખાંસી તાવ એક સાથે આવતો હોય અને સાથે ગળામાં દુખાવો થતો હોય અથવા તો ગળામાં કફ જામી ગયો હોય તો તમે તુલસીના પાન એક મુઠ્ઠી ભરીને લઈ શકો છો અને એ તુલસીના પાનને સારી રીતે ધોઈ એક ગ્લાસ પાણી અથવા તો એક લીટર જેટલું પાણી આખા દિવસમાં પીવા માંગતા હોય તો એક લીટર પાણી લો અને એક ટાઈમ માટે પીવા માંગતા હોય તો એક ગ્લાસ પાણી લો. આ તુલસીના પાનને ધોઈને પછી એમાં એ પાણીમાં નાખીને ઉકાળવાના છે. તેમાં એક ટુકડો આદુનો પણ નાખવાનો છે છીણીને, અને ત્યારબાદ ઠંડુ થાય એમાં મધ નાખી શકો છો જો તમને એનો સ્વાદ ના ગમતો હોય તો, અને મધ ના નાખો તો પણ ચાલશે. આખા દિવસમાં તમે 3-4 વાર અથવા તો થોડા કલાકે કલાકે આ કાઢો પીશો તો તમને શરદી ખાંસી અને તાવ મટી જશે. દોસ્તો આ હતા મારા કેટલાક ઘરેલું ઉપચાર જેનો ઉપયોગ કરીને તમે શરદી ખાંસી તાવ અને કફ દૂર કરી શકો છો. દોસ્તો આવા ને નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. સાથે જ મારો આજનો વિડીયો તમારા મિત્રો સગા સંબંધી સાથે શેર કરજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલની લિંક પણ તમારા મિત્રો સગા સંબંધી સાથે શેર કરજો અને તેમને પણ સબસ્ક્રાઇબ કરાવજો. તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.